મારું નામ દિનેશભાઈ કાલુભાઈ દેવીપુજા. જે ભાઈને ગાવા માર્યું એ ભાઈનું શું નામ છે? જયંતિભાઈ કાલુભાઈ દેવીપુજા. કેવી રીતે ઘટના ભાઈ ની? હવે સાહેબ, આ કરીબન 10 મહિના પહેલાંની વાત છે. 10 મહિના પહેલાં એક કામ થઈ ગયું આવું કે એકાદ બીજી વેલા મારા ભાઈ વચેટવાળો હતો, એ લોકો એમની બહેરીને એમના ઘરની બહેરીને ભગવાનને લઈ ગયેલા, બંને હારે ચાલ્યા ગયેલા, એના માટે કાલી વિદ્યા કરી નાખેલી મારા ભાઈ. તો પછી એ લોકો ગોતમાં લાગ્યા, કરીબ 8 મહિના થઈ ગયા. તો 8 મહિના પછી એ લોકો ઘડી આવતા હતા, રોજે કહેવા કે ભાઈ ક્યારે મારી બહેરી લાવે, ક્યારે લાવે. તો એ પણ મારા ભાઈ ગોત કરીને મારા માતાજીને ધોવડાવીને લઈને આવ્યા. તો કે આ બહેરી અમારે જોઈએ નહીં, જ્યાં ત્યાં મીકીને આવતું લઈ જાય તારી હારે. તો એને બહેરીને હાથો હાથ વાપીને મીકી દીધી. ત્યાંથી બહેરી ભાગી ગઈ. તો ભાગી ગઈ તો એ લોકો એમ કહે છે કે તું ગોતીને તો તારા ગામ લઈ જાય, અમે આવું કહેતા બોલાવશે. એ વાતચીત થઈ તો બીજા દાડે મારા ઘરે આવ્યો મારો ભાઈ. તો એ લોકો રાતે 9:30 વાગે આવ્યા ધમકી દેવા કે મારી બહેરીને નહીં લાવે અગર ગોતીને તો અમે કંઈ બી કરું તારા ઘરવાળા. પહેલાં તો મારા ભત્રીજાનું બંનેનું નામ લેવા મળ્યું. તારા ભાઈ નહીં મળે તો તારા ભત્રીજાને એમને એ લોકોને મારીશ, કે અથવા તારા ભાઈને મારીશ, અથવા તને મારીશ, કોઈને કોઈને મારશું. એવી ઘટનામાં એવી લપ થઈ અડધો કલાકમાં પતી ગયું. અડધો કલાક ભાઈ ઘરે ચાલ્યા ગયા. ઘરે ચાલ્યા પછી 12:30 વાગે પાછો ફોન આવ્યો એનો. 12:30 વાગે ફોન એવી રીતના આવ્યો કે આપણે પતાવવાનું છે, 5-10 મિનિટ તમે આવી જાઓ તો હું તમારા ઘરે આવું. મારો ભાઈ કે અહીંયા નહીં આવો, હું તમારી ભાઈ આવું છું બહાર, તમે મળો. એમાં 6-7 જણ રિક્ષામાં બેહીને આવ્યા. એ કરતાં રાજુભાઈ રવિભાઈ એનો છોકરો, એક રાજુભાઈ ભુરિયાભાઈ એનો છોકરો, એક એનો જમાઈ, એ લોકો બધા આવ્યા. આવીને ડાયરેક્ટ મારા મમ્મી વાંચે દોડતા આવ્યા એના પાછળ. તો ડાયરેક્ટ રિક્ષામાં ખેંચીને બેસાડી દીધો, મોબાઈલ ફેંકી દીધો. તો મારા મમ્મી રિટર્ન મારી પાસે, તો હું કપડાં પહેરીને ગાયમાં એની પાછળ ગયો. તો મહિલા નહીં મળે તો એથી અડધા રસ્તેથી વચ્ચે વળીને હું પોલીસ ચોકી ગયો અડાજણમાં. અડાજણ પોલીસવાળાએ કોઈ જવાબ નહીં આપ્યો. મને કે કાં લઈ ગયા તો કે જાંગીરપુરા. તો જાંગીરપુરા કાં 100 નંબર કરતો. 100 નંબર કર્યો તો 100 નંબર કર્યો તો 10-15 મિનિટ અડધો કલાક પછી ગાડી સાહેબ આવી. એ અડાજણવાળી બી આવી, રાંદરવાળી બી આવી, જાંગીરાબાદવાળી બી આવી, 3-3 ગાડી આવી. પછી લોકોએ કોઈ સારી અવાર બરોબર કરી નહીં, ખાલી આટા મારી મારીને ચાલ્યા ગયા. નહીં ગોતસાત કરી, નહીં કંઈ કરી. અમે ટોચ લઈને ગોતતા હતા એમ. તો અમે 10-15 મિનિટ પછી ચાલ્યા ગયા તો મારા માટે ફોન આવ્યો ચાલુ ગાડીમાં. મેં કીધું ચાલો પોલીસ ચોકી રિટર્ન દીધી. તો ગાડીમાં ફોન આવ્યો મારા કોઈ અંજાનિયા અમારા ઘરની બાજુમાં કે ભાઈ તમારા ભાઈને, દિનેશભાઈ તમારા ભાઈને અહીંયા મારીને અધમડતો કરીને નાખી દીધો. તો ગાય ગાયમાં સ્પીડમાં હું ગાડી ચલાવીને આવ્યો. મારા ભાણિયા ઉચકીને ઘરે મેં પાણી માની પૂર્યા. તો હું આવ્યો તો એવી રીતે ઘટના બની ગયેલી. એને અમુક માર મારેલો, અહીંયા ઘાવ મારેલો છે, બે આંગળી બી કપાઈ ગયેલી છે. એવી રીતના ઘટના બની. મારવાવાળા કેટલા જણા હતા? મારવા જવા 3 જણ ઓળખું છું. હતા 6 જણ હતા. જે મરી ગયા એનું ઉંમર કેટલા વર્ષ હતા? 42 વર્ષ. શું કામ કરતા હતા? એ ખેતીવાડીનું કામ કરતા હતા. કામ પહેલાં અહીંયા રહેતા હતા, પણ 5 વર્ષથી ત્યાં છે. એમની ફેમિલી છે ત્યાં, ખેતીવાડીનું કામ કરતા હતા. હવે શું માંગ છે તમારું? અમારું અમારી માંગ તો એ છે કે આ વસ્તુના બદલે વસ્તુ મળે તો હું તો તૈયાર જ છું, પણ એ બધું કાર્યમાં નથી કરું. મારે મારી નાતમાં અમને લઈ જવાનું છે. પણ તમે શક્તિશક કાર્યવાહ કરો. પોલીસને એમ કહું કે આ કદમમાં જે મારી હારે ઉપડ્યો છે અત્યારે, તો બીજા હારે ન ઉચકાય. સમજ્યા સાહેબ? અત્યારે આ ઘટના મારી હારે બની છે. અત્યારે મારો બાપ ચાલ્યો કે અમે 50 જણ નાખી વસ્તી છે. વાંચવાવાળો એ નથી અમારી. અમારી હાલત હતા, હું થવાની મને નથી. બરાબર નથી. મોટો બી મારી હારે કે નથી વચેટવાળો બી, એટલો હું છું. અત્યારે હકીકતની વાત તો મારી મમ્મીને બી આ નથી કહેતી મેં કે આ ઘટના ઘટી ગઈ છે. એવી રીતના મારી હાલત છે. હું કેવી રીતના અત્યારે શું મને ખુદને ખબર છે. આ ઘટના કોઈની હારે નહીં. મેં શક્તિશક અમને સજા આપો. આમાં નહીં 50-60 જણ જોડાયેલા છે અમારી સમાજના, જે કોઈ આ ખોટા કામ કરે છે, ખોટી બતાવે છે. એ બધી નાતની ને બધી ખોટો દંડ બતાવે છે. 5-5 લાખ, 51-52 લાખ એવા દંડ બતાવ્યા છે અમને. મારી પાસે પ્રૂફ છે. એનું મેં વોટ્સઅપ કરેલું છે. મને એનું બધું પ્રૂફ છે. મારી કોસાડ અમરોલીમાં મિટિંગ થઈ હતી આજથી 3 દાડા પહેલાં. મારા ભાઈએ બધો સમસીલો કરેલો. 5 દાડા પછી અમે જવાબ દેવાનો હતો. જે એમને પૈસાનું કર્યું એ બી અમે આપવા તૈયાર હતા. તો બી આ લોકો હાથે રહીને એવું કહ્યું કે ગામથી પતાવટ કરવા આવ્યા છોકરા અને ખેતીવાડી મીકીને. ખેતીવાડી બી એમનામ છે. એ મજૂરી કરીને ટેમ્પો હકાઈને એમનું કામ રચતા હતા, ખેતીવાડી કરતા હતા. એવી રીતે સાહેબ. ઓકે.